જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ, બે આતંકી ઠાર. સુરતમાં રાફેલ ટીમની કંકોત્રીની પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખી કરી પ્રશંસા, કહ્યું આવા પ્રયાસોથી કામ કરવાની મળે છે શક્તિ. નવ દંપતીએ લગ્નની કંકોત્રીમાં પ્રધાનમંત્રીને જીતાડવા પણ કરી હતી પહેલ. સુરતમાં રેલવેની પરીક્ષામાં સુવિધાને આપવા અભાવે વિફર્યા વિદ્યાર્થીઓ, તો ચોરી કરતા 116 પરીક્ષાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાશે. પાટણના લીમગાડા ગામની કેનાલમાં ગાબડું, આસપાસના 20 વીઘા ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. બનાસકાંઠાના દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીની ગેરહાજરીનો વિડીયો વાયરલ, તબીબ અને સ્ટાફ જોખમી કરતા હોવાનો લોકોનો આક્ષેપ. મહેસાણામાં હિંગળાજપુરા ગામની અંદર ઓએનજીસીની ઘોર બેદરકારી, ઠેર ઠેર તેલ શોધવા ખોદેલા ખાડામાં પડ્યા શ્વાન, સ્થાનિકોમાં પણ જાનહાનીનો ભય. સુરેન્દ્રનગરના ચોટીલામાં પોષી પૂનમની ઉજવણી, વહેલી સવારથી માના દર્શન કરવા ભક્તોની જામી ભીડ. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું ઝીલન. સૌપ્રથમ વાત કરીએ દિલ્હી નાગેશ્વર રાવની સુનાવણીની. મુખ્ય ન્યાયાધીશ અલગ થયા છે, ત્યારે હવે 24 જાન્યુઆરીએ નવી બેન્ચ સુનાવણી કરશે. જમ્મુ કાશ્મીરમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. બડગામમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ થતા ભારતીય સેનાને સફળતા મળી છે. અથડામણમાં ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. પીએનબી કૌભાંડમાં હવે મેહુલ ચોકસીને ભારત લાવવો મુશ્કેલ છે, કારણ કે મેહુલ ચોકસીએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. નિયમ અનુસાર ચોકસીએ ભારતની નાગરિકતા છોડી દીધી. મેહુલ ચોકસીએ એન્ટીગુઆ હાઈકમિશનમાં તેના પાસપોર્ટને જમા કરાવ્યો છે, ત્યારે મેહુલ ચોકસીને લઈ પીએમઓએ વિદેશ મંત્રાલય તપાસ એજન્સી પાસે રિપોર્ટ માંગ્યો છે. મધ્યપ્રદેશના કમલનાથના મંત્રી ડોક્ટર ગોવિંદસિંહે આરએસએસ સામે સંગીન આરોપ લગાવ્યો છે. ગોવિંદસિંહે આરોપ લગાવ્યો છે કે આરએસએસ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપે છે. ત્યારે ગોવિંદસિંહે લગાવેલા આરોપોનો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વીટ કરીને વળતો જવાબ આપ્યો છે કે આ કોંગ્રેસની માનસિક નાદારીની નિશાની છે. લોકસભા ચૂંટણીમાં ભોપાલ બેઠક પરથી કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. ભોપાલ લોકસભા બેઠક પર કરીના કપૂર ચૂંટણી લડી શકે છે. લાંબા સમયથી ભોપાલ બેઠક ભાજપ પાસે છે, ત્યારે ભાજપે કોંગ્રેસને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નેતા નથી એટલે અભિનેતા શોધે છે. પ્રયાગરાજ કુંભમાં પોષી પૂનમનું મહાસ્નાન કરવામાં આવ્યું. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સંગમ તટે ઉમટ્યા. પ્રયાગરાજમાં હર હર ગંગેના નારા લાગ્યા. દિવસે જપ તપ અને વ્રતનું મહત્વ છે. પેટ્રોલ ડીઝલના ભાવ જાન્યુઆરી મહિનામાં ભડકે પડ્યા છે. જાન્યુઆરીના પહેલા 20 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.50 રૂપિયાનો ઉછાળો છે, ત્યારે ડીઝલ 3 રૂપિયા અને 20 પૈસા મોંઘું થયું છે. તમિલનાડુમાં પુડુકોટ્ટીમાં સોમવારે જલ્લિકટ્ટુ સ્પર્ધામાં 2 લોકોના મોત થયા છે, ત્યારે આ કાર્યક્રમમાં સાંઢને મેદાનમાં ઉતારવામાં આવે છે. ની લોકસભાની ચૂંટણી પહેલા ટીઆરએસના વડા અને તેલંગાણા મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે માતા ચંડીદેવીના આશીર્વાદ લીધા, તેમજ તેમને 5 દિવસ માટે મહાયજ્ઞનું આયોજન કર્યું, ત્યારે આ યજ્ઞ 25 જાન્યુઆરી સુધી ચાલશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાનું એલર્ટ. હવામાન વિભાગે 2 દિવસ ભારે હિમવર્ષા થશે તેવી આગાહી કરી છે. હિમવર્ષા અને ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ રદ થઈ છે, તેમજ નેશનલ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં પણ જાન્યુઆરીમાં સારી હિમવર્ષા નોંધાઈ.
राजकोट में खोडलधाम प्राण प्रतिष्ठा महोत्सव ने बे वर्ष की पूर्णाहुति पर ध्वजारोहण करवामां आव्युं हतुं। बाद में स्नेहमिलन कार्यक्रम योजायो जेमां मुख्यमंत्री रूपाणीए खास हाजरी आपी हती। आ प्रसंगे जयेश रादड़िया, जीतू वाघाणी, नरेश पटेल सहित अग्रणीओ पण जोड़ाया हता। बे दिवसनी पदयात्रा पूर्ण थया बाद आज पदयात्रीओ सहित लोकोए मोटी संख्यामां कार्यक्रममां भाग लीधो। महत्वनुं छे के राजकोट खोडलधाम प्राण प्रतिष्ठा महोत्सवने बे वर्ष पूर्ण थया छे, त्यारे खोडलधामना बीजा तबक्कानो हवे प्रारंभ थशे। खोडलधाम हवे शिक्षण अने कृषि क्षेत्रे क्रांति करशे। खोडलधाम वडे राजकोटथी 20 किलोमीटर दूर 50 एकर जमीननी खरीदी कराई छे, ज्यां कृषि अने शिक्षणलक्षी कार्योनी शरूआत करवामां आवशे। सूरतमां उधना प्लेटिनम प्लाजामां रेलवेनी परीक्षामां हुबाळो थयो हतो। परीक्षामां सुविधाना अभावे विद्यार्थीओ वीसया हता। प्राथमिक सुविधा न मळता विद्यार्थीओनो आक्रोश सामे आव्यो। हुबाळाने लईने उधना पोलीसे घटनास्थळे पहोंची मामलो ठाळे पाडवाना प्रयास कर्या। राजकोट जिला पंचायतनुं बजेट सामान्य सभामां रजू करवामां आव्युं हतुं, जेमां अधिकारीओए वर्ष 2019-20 अंदाजपत्र 5522.96 करोड़ना कदनुं तैयार कर्युं हतुं। कारोबारी बैठके मंजूरी आपता आजे बोलावायेली खास सामान्य सभामां बजेट रजू करवामां आव्युं। सामान्य सभानी मंजूरी बाद सरकारमां विगत मोकली अपाशे, त्यारबाद नवा नाणाकीय वर्ष तेते लागू कराशे। आ वर्षे शिक्षण पाछळ वधु ध्यान आपवामां आवशे। लोकसभानी चूंटणी पूर्वे अमदावाद पूर्व लोकसभा बैठकमां कोंग्रेसमां जूथबंदी शुरू थई। चांदखेड़ाना कोर्पोरेटर राजश्रीए दिनेश शर्माની तरफेण करी, त्यारे आ बैठक माटे हिम्मतसिंह पण मैदानमां छे। सौराष्ट्र कच्छ ब्रह्म समाजना प्रमुख पदनो विवाद वकर्यो छे। मधराते प्रमुख पद माटे घर्षण सर्जायुं हतुं। अभय भारद्वाज पेनल अने कोंग्रेस पेनल वच्चे बोलाचाली थई हती। आ बोलाचालीमां राजकोटना वकील पीसी व्यासे रिवॉल्वर बतावी अने कुणाल दवेने जानथी मारी देवानी धमकी आपी हती। पोलीसे कलम 307 हेठळ गुनो नोंधी तपास हाथ धरी छे। बनासकांठाना पांथावाड़ा नजीक ट्रेलर अने रिक्षा वच्चे अकस्मात सर्जायो। अकस्मातमां चार लोकोना घटनास्थळे मौत थया, एक व्यक्तिनी हालत गंभीर छे। इजाग्रस्तने होस्पिटल खसेड़ाया छे। डीसा तालुका पोलीसे गुनो नोंधी तपास हाथ धरी छे। अमरेली लाठी बायपास पासे ट्रक अने कार वच्चे अकस्मातमां त्रण लोकोना मौत थया, अन्य एक व्यक्तिनी हालत गंभीर छे। इजाग्रस्तने अमरेली सिविल बाद राजकोट खसेड़ायो छे। मृतकोने जेसीबीनी मददथी बहार काढवामां आव्या छे। स्थानिक पोलीसे घटनास्थळे पहोंची अने तपास हाथ धरी छे। वडोदरामां महादेवना मंदिरमां तस्करोए वहेली सवारे चोरी करवानो प्रयास कर्यो हतो, त्यारे आ समग्र घटना सीसीटीवीमां कैद थई गई छे। तस्करोए मंदिरमां रहेली दानपेटी चोरवानो प्रयास कर्यो हतो। पाटणमां गाबड़ा पड़वानो सिलसिलो यथावत छे। सांतलपुरना वाराहीना लिमगाड़ा गामनी केनालनी अंदर गाबड़ू पड्युं हतुं। गाबड़ू पड़ता आसपासना 20 वीघा खेतरमां पाणी फरी वळ्या हता, जेथी खेडूतोना ऊभा जीराना पाकने मोटुं नुकसान थवानी भीती व्यक्त कराई हती। जो के नर्मदा विभागनी गाबड़ा पड़वानी मंदगतिए चालती कामगीरी सामे खेडूतोमां आक्रोश जोवा मळ्यो हतो। वारंवार गाबड़ा पड़ता खेडूतोनी मुश्केलीमां वधारो थयो हतो। સુરેન્દ્રનગરના અંકેવાળીયા નજીક લીંબડીની માઇનોર કેનાલ નંબર 2માં ગાબડું પડ્યું। કેનાલમાં વધુ પાણી છોડાતા ગાબડું પડ્યું। પાણીમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો। બનાસકાંઠા દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે। તબીબી અને સ્ટાફની જોખમીનો વિડીયો વાયરલ થયો છે। સરકારી હોસ્પિટલમાં બપોર સુધી સ્ટાફ ફરકતો નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે। હોસ્પિટલમાં સ્ટાફની ગેરહાજરીનો વિડીયો લોકોએ ઉતારીને વાયરલ કર્યો છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી તેમની તપાસ કરે તેવી માંગ કરાઈ છે। ભારે ધુમ્મસને કારણે 3 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી। લો વિઝિબિલિટીના કારણે એર ઇન્ડિયાની દિલ્હી સુરત અમદાવાદની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે।
સ્પાઇસજેટની જયપુર સુરત ફ્લાઇટ મુંબઈ મોકલાઈ છે તો બીજી બાજુ ઇન્ડિગોની દિલ્હી સુરતની ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે. વિઝિબિલિટીમાં સુધારો થતાં ઓપરેશન શરૂ કરાયું છે, જોકે ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટો સુરત પરત આવશે. પાલનપુરમાં 2008માં મુખ્યમંત્રીના પોતાના ફંડમાંથી લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, જે માત્ર નામ પૂરતા જ રહી ગયા છે. ટ્રાફિક સિગ્નલ માત્ર 4 દિવસ જ ચાલુ રહ્યા અને ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ ટ્રાફિક સિગ્નલને ચાલુ કરવા કોઈએ તસ્દી લીધી નથી, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ ફરીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. જામનગર શહેરમાં તંત્રએ ટ્રાફિક સિગ્નલ ઉભા કર્યા છે, જે હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરમાં ટ્રાફિક સિગ્નલની સ્થાપના થઈ ત્યારથી શહેરીજનોએ એ પણ યાદ નહીં હોય કે કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય. ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી લોકોએ 24 કલાક સામે રોષ ટાળ્યો હતો. લોકોએ જણાવ્યું કે ટ્રાફિક વિભાગે બનાવેલા પોઈન્ટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક કર્મીઓને મૂકવામાં આવ્યા છે, પરંતુ વહેલી સવારે ટ્રાફિક કર્મીઓ પણ હોતા નથી, ત્યારે આ બંધ ટ્રાફિક સિગ્નલને લઈને ઘણા અકસ્માતો સર્જાય છે. સુરતમાં રાફેલ થીમની કંકોત્રીની પ્રતિક્રિયાના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ડીલની કંકોત્રીની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ રાફેલના મુદ્દાની કંકોત્રી છપાવનાર યુવરાજને પ્રશંસાપાત્ર પત્ર પણ લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે. સુરતના 2 મોદી સમર્થક કપલે પોતાના લગ્નની કંકોત્રીમાં ચર્ચાસ્પદ ગણાતી રાફેલ ડીલની થીમ ઉપર મહત્વના મુદ્દાઓને લખી પ્રધાનમંત્રી મોદીની ગરિમા જળવાય તે રીતે રાફેલ ડીલની વિગતો કંકોત્રીમાં છાપી હતી. ઉપરાંત ચાંદલાને બદલે આગામી ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીને જીતાડવા માટે અપીલ કરી હતી. હવાલા કૌભાંડના આરોપી અફરોઝ પઠાણનો વીડિયો વાયરલ થયો છે. સુરતના અડાજણ પાટિયા નજીકથી ખાનગી હોસ્પિટલનો વીડિયો હોવાની ચર્ચા છે, જેમાં અફરોઝ પઠાણ સાથે બોલિવૂડ સ્ટાર આદિત્ય પંચોલી પણ દેખાય છે. ગરીબ દર્દીના પરિવાર સાથે વીડિયોમાં ફોટો સેશન કરાવતા તેઓ નજરે પડે છે. બોટાદ ગઢડા શહેરના ભડલીમાં આવેલા બ્રાન્ચ શાળા પાસે ગંદકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવે તે સમયે અહીં ગટર ઉભરાય છે, જેને લઈને શાળામાં વિદ્યાર્થીઓને જવામાં મુશ્કેલ પડે છે. વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગીતારબારીના ડાયરામાં ફરી એકવાર નોટો અને ડોલરનો વરસાદ થયો છે. નવસારીમાં ફરી એકવાર ગીતારબારીનો ડાયરો થયો હતો, જેમાં લોકોએ હજારો રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો. ખોડલ માતાના મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દાન માટે ડાયરો રખાયો હતો, જેમાં 50 લાખથી વધુનું દાન ભેગું કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પોષી પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂનમને લઈને ચોટીલામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મંદિરમાં વહેલી સવારથી અહીં ભક્તોની ભીડ જામી છે. અંબાજીમાં આજે માતા અંબેનું પ્રાગટ્ય દિવસ છે, ત્યારે મા અંબાજીની આજે શોભાયાત્રા નીકળી, ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. પૂનમના લીધે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું, તેમજ શોભાયાત્રામાં વિવિધ ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો સ્પીડ ન્યૂઝમાં બીજા પણ કેટલાક સમાચારો તરફ નજર રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં આગળ વાત કરીએ સુરતની. સુરતમાં અપહરણ કરાયેલી 4 વર્ષની બાળકી મળી આવતા પરિવારજનોને રાહત થઈ છે. અપહરણ કરાયાના એક દિવસ બાદ કોઈ યુવક બાળકીને તેના ઘર નજીક મૂકી ગયું હતું. જે ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
જેમાં જોઈ શકાય છે કે લાલ શર્ટ પહેરેલો કોઈ યુવાન બાળકીને ચાલીને લઈને આવે છે અને પછી પોતે જતો રહે છે. આ મામલે એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે એક દિવસ પહેલા બાળકીનું તેના ઘર પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કચ્છ કેસરી સેના માંડવીના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જે પત્રમાં તપાસ કરતા ટીમ સામે જ શંકા વ્યક્ત કરાઈ છે. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ભાનુશાળીની હત્યા કેસની તપાસ માટે પોલીસની 4-5 ટીમો મહારાષ્ટ્રના પુનામાં પણ તપાસ કરવા માટે પહોંચી હતી, પરંતુ હજી નાસ્તા ફરતા આરોપીઓ કે અન્ય શાર્પશૂટર્સ પોલીસને હાથ લાગ્યા નથી. મહત્વનું છે કે 8 જાન્યુઆરીના રોજ સયાજીનગરી એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. દાહોદના ચાંકલિયા અને દાંતગઢ ગામે ચૂંટણી દરમિયાન પથ્થરમારો થયો હતો. મતદાન મથક નજીક બે પક્ષ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી. મહિલા કોન્સ્ટેબલને હાથ ઉપર ઇજા પહોંચતા દાહોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને લઈ ઇન્ચાર્જ એસપી લીના પાટીલ બનાવ સ્થળે પહોંચ્યા હતા. દ્વારકાના બાતીશા ગામ નજીક કાર પલટી ખાઈ જતા બે લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગે જતા પરિવારજનોને અકસ્માત નડ્યો હતો. બનાવમાં એક મહિલા અને એક પુરુષનું મોત થઈ ગયું હતું. જામનગરમાં મહિલા સાથે મારઝૂડ કરાતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. પુરુષે બેરહેમીથી મહિલાને માર માર્યો હતો. વીડિયો ક્યાંનો છે તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી. જસદણમાં લગ્ન પ્રસંગમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સુનિલ ખોખરિયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. સોશિયલ મીડિયા પર ફાયરિંગનો આ વીડિયો વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે સુનિલ 12 બોરની બંદૂકથી હવામાં ફાયરિંગ કરે છે. ડીસામાં ભૂગર્ભ ગટરના પોલાણમાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો. રસ્તા પર અચાનક ટ્રકના પાછળના પૈડા ગટરમાં ફસાઈ ગયા હતા, જેના કારણે થોડીવાર માટે વાહનોની લાંબી કતારો લાગી હતી. બીટકોઇન તોડકાંડ કેસમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાના જામીન મંજૂર થયા છે. બીમાર માતાની સારવાર માટે નલીન કોટડિયાએ જામીન માંગ્યા હતા, ત્યારે સેશન્સ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ભરૂચના કડોદ ગામે આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની ટીમને કલાકોની જહેમત બાદ સફળતા મળી. વન વિભાગના અધિકારીઓનું માનીએ તો આ એ જ દીપડો છે જેને ગ્રામજનો ઉપર હુમલો કર્યો હતો. મહિલાની છેડતી કરનાર શખ્સને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. મિનરલ વોટર સપ્લાયનું કામ કરતા યુવક તેના મિત્ર સાથે બોટલ આપવા માટે ગયો હતો અને પરિણીત મહિલાની છેડછાડ કરી હતી અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ તેના પતિને જાણ કરતા છેડતી કરનાર યુવક અને તેનો મિત્ર ભાગી ગયા હતા. ઘટના બાદ મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાહિલ દેસાઈ નામનો આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. સુરતમાં છેતરપિંડીની ઘટનાઓને રોકવા સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારી ઓફિસમાં લે ભાગવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી ઓફિસમાં સૌથી વધારે છેતરપિંડી થાય છે, ત્યારે સરકારી ઓફિસમાં લે ભાગવું પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતના કિમ વિસ્તારમાં મોબાઈલની લૂંટ કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. જુદા જુદા સ્થળો ઉપરથી 4 લબરભૂછીયા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે અને ચારેય શખ્સો પાસેથી 18 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ પાર્કિંગના વિસ્તારમાં મોબાઈલ પર વાત કરતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવી લેતા હતા અને ત્યારબાદ બંને પલાયન થઈ ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલની લૂંટ કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વીડિયો વાયરલ થયો છે. હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. કોઈ કારણોસર દર્દીના સકાને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી.
છોટાઉદેપુર માં પાવરધટ ગામે આદિવાસી દંપતી આત્મહત્યા કરી છે. ખેતીના પાકમાં વપરાતી ઝેરી દવા પી દંપતીએ ઘરના આંગણામાં જ આત્મહત્યા કરી. ઘરના બાથરૂમ સહિત 3-4 જગ્યાએ એક સરખા લખાણ વાળી સુસાઇડ નોટ લગાવી હતી. રૂપિયાની લેતી દેતી અને મહિલાની આબરૂ લૂંટવાનો ઉલ્લેખ કરાયો છે. દંપતીએ ઘરના આંગણામાં જ ઝેરી દવા પીધી હતી. આસપાસના લોકોને જાણ થતાં તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઝેરી દવાની બોટલ અને મૃતદેહ કબજે લઈ અને તપાસ હાથ ધરી છે. સુરતના જોઈન્ટ સીપી હરિકૃષ્ણ પટેલના વિવાદિત નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હરિકૃષ્ણ પટેલે પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે નિવેદન આપ્યું હતું કે જો પોલીસનો સંયમ તૂટશે તો બહુ મોટી દુર્ઘટના થશે. સાથે જ તેઓ પોલીસને ઉશ્કેરવાની પણ વાત કરતા હતા. ગાંધીનગરની અડાલજ પોલીસે 2 સટોડિયાઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ચાલતી કારમાં સટ્ટુ રમાડતા હતા. આરોપીઓ પાકિસ્તાન આફ્રિકાની મેચ પર સટ્ટુ રમાડી રહ્યા હતા, તે દરમિયાન પોલીસના સકંજામાં આવી ગયા હતા. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, 1 લેપટોપ અને કાર સાથે કુલ 4.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ તપાસમાં સટ્ટા કિંગ જીતુ થરાદ અને ટોમી ઉંજાની સંડોવણી પણ સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ નકલી તબીબની ધરપકડ કરી છે. શાપરમાં પૂજા ક્લિનિક નામથી નકલી તબીબ દવાખાનું ચલાવતો હતો. પોલીસે દવાનો જથ્થો જપ્ત કર્યો હતો અને તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલના હાલોલમાં વિધવા મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. પતિએ 3 દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પતિના મોતનો શોક સહન ન કરી શકતા પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. જામનગરમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી. વિદ્યાર્થીના ઘરમાં પુસ્તકો વેરવિખેર જોવા મળ્યા હતા. બનાસકાંઠાના લાખણીના નાના કાપરા ગામે દૂધ મંડળીમાં હોબાળો થયો. 1 મહિનાથી દૂધનો પગાર ન મળવાને કારણે 200થી વધુ દૂધ ગ્રાહકોએ વિરોધ કર્યો હતો. દૂધ ગ્રાહકોએ મંત્રી અને ચેરમેન પર મનમાની કરવાનો આક્ષેપ કર્યો. દૂધ ગ્રાહકો દૂધના પગારથી વંચિત રહી જવાના કારણે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો. સાબરકાંઠામાં હિંમતનગર ઇલોલ વચ્ચે આવેલી પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. SK1 યોજનાની લાઇનમાં ભંગાણ પડ્યું. લાઇનમાં ભંગાણ થતાં નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. જ્યારે કાનડા, કનાઈ અને ઇલોલ સહિતના ગામોમાં પાણી જતું બંધ થઈ ગયું હતું. લાઇનમાં ભંગાણને કારણે 1000 લીટર પાણીનો વેડફાટ થયો હતો. માનવતાના કિસ્સા તો આપણે ઘણા જોયા હશે, પરંતુ પ્રાણીઓ વચ્ચેનો આંતરિક પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે. જામનગરમાં આવો જ એક અદ્ભુત પ્રેમ પ્રાણીઓ વચ્ચે જોવા મળ્યો. વાછરડી ગાયના બદલે કૂતરીનું દૂધ પીતી જોવા મળી હતી. જામનગરના ઓશવાળ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં એક વાછરડી કૂતરીનું દૂધ પી રહી હતી અને કૂતરી પણ શાંત ઊભી રહી વાછરડીને દૂધ પીવા દે હતી. પ્રાણીઓમાં એકબીજા પ્રત્યેનો આ પ્રકારનો પ્રેમ અને સહાનુભૂતિ ભાગ્યે જ જોવા મળતી હોય છે. વિશ્વભરમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ રણજી ક્રિકેટર શ્યામ ભાટિયાએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. વિશ્વભરમાં જરૂરિયાતમંદ અને શિખાઉ ખેલાડીઓને ક્રિકેટ કીટનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી શિખાઉ ખેલાડીઓ સારી રીતે ક્રિકેટ રમી શકે. પૂર્વ ક્રિકેટર કિરણ મોળે સાથે મળી અને વડોદરાની 45 સંસ્થાઓને સાથે રાખી આવી રીતે 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દિવ્યાંગ મહિલાઓ અને પુરૂષોની ક્રિકેટ સંસ્થાઓને પણ કીટ આપવામાં આવી હતી. શ્યામ ભાટિયા અત્યાર સુધીમાં શ્રીલંકા, સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં જ્યાં ક્રિકેટ ન રમાતી હોય તેવા દેશોમાં જઈને પણ શિખાઉ અને ગરીબ યુવાનોને ક્રિકેટ કીટનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત 4 યુવાનોને ઇંગ્લેન્ડ ટૂર પર 20 દિવસની તાલીમ માટે મોકલવાનો નિર્ણય લીધો છે. મેક્સિકોના હિડાલ્ગોમાં તેલ અને ગેસની પાઇપલાઇનમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા 73 લોકોના બળીને ખાક થતાં મૃત્યુ થયા, જ્યારે કે 74થી વધુ લોકો ઘાયલ થયા અને 80થી વધુ લોકો ગુમ થયા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હિન્ડાલ્ગોના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું હતું કે સ્થાનિકો
पाइपलाइन में तेल चोरवा माटे एकठा थया हता। केटलाक लोकोए तेल चोरवा माटे पाइपलाइन में काणू पाड़ी दीधुं हतुं। लीकेज वधता अचानक विस्फोट थयो अने आग लागी हती। अमेरिका एर स्ट्राइक करी सोमालियामां अलशबाबना 52 आतंकवादीओने ठार मार्या छे। सावचेतीपूर्वक करेली एर स्ट्राइकमां सोमालियानो एक पण नागरिक घायल थयो नथी। पाकिस्ताने चीनमां 1,00,000 किलोग्राम मानव वाळनी निकास करी। मेकअप उद्योगमां वृद्धिने कारणे चीनमां मानव वाळनी मांग वधी छे। मानव वाळनी मांगमां वधारो थवानुं बीजुं कारण ए पण छे के चीनमां फेशन माटे वीक पहेरवा माटेनुं वलण पण वधु छे। पाકિસ્તાને છેલ્લા 5 વર્ષમાં 1,32,000 ડોલરના વાળ મોકલ્યા છે। મોરિશિયસના વડા પ્રવીણ કુમાર જુગનાથ ભારતની 8 દિવસની યાત્રા પર છે। મુલાકાત દરમિયાન મોરિશિયસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે મુલાકાત કરશે। રાજધાનીમાં એક દિવસ વિતાવ્યા પછી તેઓ સોમવારે વારાણસી જવા માટે નીકળશે। બોલિવૂડ અભિનેતા સાહિલ ખાન જીમ સેન્ટરના કાર્યક્રમમાં સુરતની મુલાકાતે પહોંચ્યો। ગત મધરાત્રે સાહિલ ખાનને જોવા માટે અને તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી। સેલ્ફી લેવા લોકો ગાડી ઉપર ચડી ગયા હતા। મહેનતે ભીડને કાબૂમાં કરવામાં આવી હતી। તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ। વધુ સમાચારો સાથે અમારા સહયોગી નુપુર આપની સાથે જોડાશે। આપ જોતા રહો ઝી 24 કલાક।